એક બાદ આગળ વાત કરીએ તો મોડે મોડે પણ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ ઊંઘમાંથી ઉઠ્યું. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ઋષભ ટાવરમાં ફાયરની કામગીરી ફાયર સુવિધા ન હોવાના કારણે દુકાનો સીલ કરવામાં આવી. 120 દુકાનો કરવામાં આવી સીલ. અગાઉ નોટિસ આપી છતાં કામગીરી ન કરવા બદલ આજરોજ સીલની કામગીરી હાથ ધરવામાં આવી. સુરતના વેસુ અને સરથાણા ખાતે થયેલ આગની બનેલી ઘટનાની બાદ આ વિભાગ હરકતમાં આવ્યું. સુરત શહેરમાં આવેલ તમામ ઇમારતોની ફાયર સેફટી ચેક કરી અપાઈ હતી. નોટિસ મળ્યા છતાં ફાયર સુધી સુવિધાને લઈ નક્કર પગલાં ન લેવાતા ફાયર ડિપાર્ટમેન્ટ કરી કાયદેસરની કાર્યવાહી. દીપ મહેતા, ZS TV, સુરત.